નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પાગડા સંદીપ સર અનિલ જ્ઞાન મંદિર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મેથ્સ વિષયમાં ધોરણ 9માં પહેલું ચેપ્ટર સંખ્યાબદ્ધિ એનો બીજો ભાગ લઈને તમારી સમક્ષ પ્રસ્તુત છું. જુઓ મિત્રો, પહેલા ભાગમાં આપણે સંખ્યાઓ વિશે માહિતી મેળવી હતી. પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ અને છેલ્લે વાસ્તવિક સંખ્યાઓ, આ બધી જ સંખ્યાઓ વિશે આપણે માહિતી મેળવી હતી, જેનો હું તમને ટૂંકમાં પુનરાવર્તન કરી અને આપણે આજે એક નવો ટોપિક ભણીશું. ઝડપથી પુનરાવર્તન કરી જઈએ મિત્રો. આપણે જો આપણે સૌથી પહેલાં શીખ્યા હતા પ્રાકૃતિક સંખ્યાઓ, જે વસ્તુઓ એ વસ્તુની ગણતરી કરવામાં આવે છે, જેના વડે વસ્તુઓની ગણતરી કરવામાં આવે છે તેને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે. 1, 2, 3, 4, 5 આવી રીતે આ બધું આપણને ખ્યાલ છે, જેને આપણે એન વડે દર્શાવીએ છીએ. 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી. જો આ વિશિષ્ટતા છે એમની, બરાબર. 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી. 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાઓ હંમેશા ધન હોય છે અને તેને એન વડે દર્શાવાય છે. પછી પૂર્ણ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓમાં 0નો સમાવેશ કરવામાં આવે, એટલે કે 0 એક ધારમાં આવી રીતે એવી અનંત સુધી જતી સંખ્યા હોય તેને પૂર્ણ સંખ્યાઓ કહેવાય. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 થશે તેને એના ગણને, પૂર્ણ સંખ્યાઓના ગણને ડબલ્યુ વડે દર્શાવાય છે. પછી આ ઉપગણની નિશાની છે. જો મિત્ર એન ઉપગણ ડબલ્યુ, એન ઉપગણ ડબલ્યુ, આને એન ઉપગણ ડબલ્યુ વચ્ચે, મતલબ એન જે ડબલ્યુ નો ઉપગણ છે, એનો મતલબ કે એમાં રહેલી જે સંખ્યાઓ છે, જેટલા પણ સભ્યો છે પ્રાકૃતિક સંખ્યા એનમાં, જેટલા પણ સભ્યો છે એ બધા જ સભ્યોનો સમાવેશ ડબલ્યુમાં, એટલે કે પૂર્ણ સંખ્યાગણમાં થઈ જાય છે. પછી આવે છે મિત્રો પૂર્ણાંક સંખ્યાગણ. પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યાઓ ઉમેરવાની છે. જુઓ, એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં એટલે 0, 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી તો જાય જ, ઉપરાંત એમાં ઋણ પૂર્ણાંકો ઉમેરવાના છે, એટલે કે -1, -2, -3, -4 એવી રીતના અનંત સુધી જતી હોય એવી સંખ્યાઓ. તો આવી બધી સંખ્યાઓનો ગણ જે છે, ની સંખ્યાઓનો જથ્થો જે છે, એને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ. એની વિશિષ્ટતા 1, 2, 3 વગેરે ધન પૂર્ણાંકો છે, -1, -2, -3 વગેરે ઋણ પૂર્ણાંકો છે, બરાબર. 0 એ ધન પૂર્ણાંક નથી અને ઋણ પૂર્ણાંક પણ નથી, બરાબર. એને શૂન્ય પૂર્ણાંક એવું કહી શકાય. હવે પૂર્ણાંક સંખ્યાઓના ગણને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ. એન ઉપગણ ડબલ્યુ ઉપગણ ઝેડ, અહીંયા યાદ રાખજો, એન ઉપગણ ડબલ્યુ ઉપગણ ઝેડ. એનો મતલબ શું કે એન જે છે એ હમણાં જ આપણે જોયું કે ડબલ્યુ નો ઉપગણ છે, ઉપરાંત ડબલ્યુ જે છે એ ઝેડ નો ઉપગણ છે. એટલે કે દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યામાં આવી જાય છે મિત્રો. એટલે એન ઉપગણ ડબલ્યુ ઉપગણ ઝેડ, તેનો મતલબ એવો થઈ જાય કે પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યાનો ઉપગણ છે જ. તો એનો મતલબ આ પ્રાકૃતિક છે એ પણ પૂર્ણાંક સંખ્યાનો તો ઉપગણ થવાનો જ છે, બરાબર. એન એટલે નેચરલ નંબર્સ, એટલે પ્રાકૃતિક સંખ્યાગણ યાદ રાખજો. ડબલ્યુ એટલે હોલ નંબર્સ, પૂર્ણ સંખ્યાગણ યાદ રાખવાનો છે. હોલ એટલે પૂરું, આખું, બરાબર. તો આ રીતે યાદ રાખશો. અને ઝેડ એ જર્મન શબ્દ ઉપરથી છે, ઝેહલેન ઉપરથી મેળવી આવેલો છે, બરાબર. આ નામ કોઈ યાદ રાખવાની જરૂર નથી, પણ તમને થોડો ખ્યાલ આવે કે ભાઈ એન જે છે નેચરલ એટલે પ્રાકૃતિક કુદરતી, એના ઉપરથી એન ડબલ્યુ ઝેડ યાદ રહે એટલા માટે. ચલો ઝડપથી હવે અપૂર્ણાંક સંખ્યાઓ વિશે ખ્યાલ મેળવી જઈએ. અપૂર્ણાંકમાં અંશ અને છેદ, બરાબર. 3 ના છેદમાં 7 હોય દાખલા તરીકે, તો એ 3 ને અંશ કહેવાય અને 7 ને છેદ કહે છે. આ બધી આપણને ખ્યાલ છે, બરાબર. એનાથી આગળ આપણે જોઈએ કે જેમાં ભાઈ અપૂર્ણાંકોનો સમાવેશ થઈ જતો હોય એવી સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ કહીએ છીએ. શૂન્ય સિવાયની એક પૂર્ણ સંખ્યા હોય એને શૂન્ય સિવાયની બીજી પૂર્ણ સંખ્યા વડે ભાગતા જે સંક્ષિપ્ત રૂપ મળે, જે સંખ્યાઓ મળે, એને સંખ્યા સમય સંખ્યાઓ કહેવાય.
मतलब बीजा स्वरूप में आपणे एवं समझावी दीधुं तो गया लेक्चर में कि पी ना छेद में क्यू स्वरूप में जेने दर्शाई सकाय आ क्यू शू न होवो जोईए इज नॉट इक्वल टू जीरो होवो जोईए क्यू इज नॉट इक्वल टू जीरो आ क्यू जे छे एटले के छेद में जे क्यू जे छे मतलब क्यू एटले कोई एक संख्या ज छे पण ई जीरो न होवो जोईए जीरो सिवायनी कोई पण पूर्ण संख्या होय एटले चालशे बराबर तो आवी बधी संख्याओने समय संख्याओ कहेवाय हवे एनी विशिष्टता कोनो कोनो समावेश थई जाय छे ए बधुं ज तो जुओ धन समय संख्या ऋण समय संख्या अने शून्य समय संख्या होई शके छे प्रत्येक समय संख्याने संख्या रेखा ऊपर दर्शावी शकाय तेने क्यू वडे दर्शावाय छे कैपिटल क्यू बराबर क्वेश्चन એવું આપણે કહી શકીએ એના ઉપરથી ક્યુ વડે દર્શાવાય તો અહીંયા દરેક પૂર્ણાંક જે છે એનો સમાવેશ સમય સંખ્યામાં થઈ જાય છે એનો મતલબ કે એન ઉપગણ ડબલ્યુ ઉપગણ ઝેડ ઉપગણ ક્યુ એન છે એ ડબલ્યુ નો ઉપગણ છે ડબલ્યુ છે એ ઝેડ નો ઉપગણ છે ઝેડ છે એ ક્યુ નો ઉપગણ છે બરાબર તો મિત્રો આટલું મેં તમને સમજાવ્યું કે આપણે ડાબીથી જમણી તરફ આમ ચાલશું આવી રીતે ચાલી ત્યારે વિધાન સત્ય બનશે જુઓ આપણા ઉદાહરણો અમુક અને સ્વાધ્યાય 1.1 પણ આવું દર્શાવેલું છે કે દરેક પ્રાકૃતિક કે પૂર્ણ છે કે આવું બધું છે વિધાન સત્ય છે કે અસત્ય તેવું સમજાવો આવું બધું કહે ત્યારે તમને કોઈ પણ વિધાન તમને પૂછે આના ઉપરથી તમને આવડી જશે તમારે આવું યાદ રાખવાનું છે મિત્રો એન ડબલ્યુ ઝેડ ક્યુ આ રીતે યાદ રાખવાનું છે આમાં જે આપેલું છે એ જ રીતે ડાબીથી જમણી તરફ ચાલશો એટલે વિધાન સત્ય બનશે મેં જે એરો કરેલો છે એ દિશામાં એવી રીતે ચાલશો એટલે વિધાન સત્ય બનશે જુઓ એન એટલે પ્રાકૃતિક ડબલ્યુ એટલે પૂર્ણ તો જો તમને એમ પૂછે કે દરેક પ્રાકૃતિક એ પૂર્ણ સંખ્યા છે તો હા વિધાન સત્ય થાય ડબલ્યુ પછી ઝેડ બરાબર એન ડબલ્યુ ઝેડ અને ક્યુ જો આવું આપણે ધ્યાનમાં રાખીશું આ એન ડબલ્યુ ઝેડ અને ક્યુ બરાબર તો આ આવી રીતે આપણે ચાલશો તો દરેક પ્રાકૃતિક એ પૂર્ણ સંખ્યા છે દરેક પૂર્ણ એ પૂર્ણાંક સંખ્યા છે અને દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે વિધાન સત્ય બનશે પછી ડાયરેક્ટલી તમને એમ છે કે દરેક પ્રાકૃતિક એ પૂર્ણાંક છે એન અને ઝેડ એ તો થાય જ કારણ કે એન છે એ ડબલ્યુ નો ઉપગણ હોય અને ડબલ્યુ છે એ ઝેડ નો ઉપગણ હોય તેનો મતલબ કે આ એન છે એ ઝેડ નો પણ ઉપગણ હોય મતલબ કે એન ના દરેક સભ્યો એ ઝેડ માં આવી જાય છે પૂર્ણાંકમાં આવી જાય છે બરાબર તો આવી રીતે તમને આ દિશામાં ચાલવાનું થશે ત્યારે વિધાન સત્ય બનશે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે તો આ વિધાન સત્ય બનશે અને જ્યારે તમને આવી રીતે ચાલવાનું થશે ઊંધી દિશામાં તો વિધાન અસત્ય બનશે દરેક સમય એ પૂર્ણાંક સંખ્યા નથી વિધાન અસત્ય બનશે તમને એમ પૂછે કે દરેક સમય એ પૂર્ણાંક સંખ્યા છે તો ના વિધાન અસત્ય છે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે ના દરેક પૂર્ણ એ પ્રાકૃતિક સંખ્યા છે ના વિધાન અસત્ય જો અસત્ય હોય એના માટેનું કારણ એ હોય કે આપણે કંઈક એ સંખ્યાઓમાં વિરોધાભાસ ઉત્પન્ન થતો કંઈક નડતું હોય આપણને હું તમને એમ કહું કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી બરાબર તો એનું કારણ શું તો કે પૂર્ણમાં 0 1 2 3 4 5 નો સમાવેશ થાય છે પ્રાકૃતિકમાં 1 2 3 4 5 6 એવી રીતના સંખ્યાઓનો સમાવેશ થાય છે મતલબ વધારાનો 0 આવ્યો પૂર્ણમાં જો 0 ન હોય તો કહેવાય એનો મતલબ શૂન્ય સિવાયની દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે એવું કહેવાય અને અસમય સંખ્યાઓનો ઝડપથી ખ્યાલ મેળવી લઈએ મિત્રો કે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી ન શકાતી હોય તેવી સંખ્યાને બરાબર હવે તમને થોડો પ્રશ્ન અહીં ગયો કે દરેક સંખ્યાઓને આવા સ્વરૂપમાં તો લખી જ શકાતું હોય પણ ના મિત્રો એવું નથી જુઓ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 આવી સંખ્યાઓ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 આવી જે સંખ્યાઓ છે મતલબ કે જેનું વર્ગમૂળ પૂર્ણ સંખ્યા ન નીકળતું હોય જો આમાં વર્ગમૂળ 4 નથી મિત્રો કારણ કે 4 નું વર્ગમૂળ 2 નીકળે છે એટલા માટે સેમી રીતના વર્ગમૂળ 9 નહીં આવે બાકી જેનું ટૂંકમાં વર્ગમૂળ પૂર્ણ સંખ્યા નથી નીકળતો સમય સંખ્યા નથી નીકળતું બરાબર એ ખાસ આમ તો પૂર્ણ સંખ્યા જોવાનું પૂર્ણ સંખ્યા નથી નીકળતું એવી સંખ્યાઓ
અસમય સંખ્યા જો અહીં વર્ગમૂળમાં બે છે એ પૂર્ણાંક સંખ્યા નથી, બેનું વર્ગમૂળ તમે કાઢો એટલે જવાબ આવે 1.414, પણ એ જવાબ મતલબ કે એ જે સંખ્યા છે એ અનંત સુધી છે અને એ અનંત જાય છે, દશાંશ ચિહ્ન પછી અનંત સંખ્યાઓ એમાં રહેલી હોય છે અને એ અનંત સંખ્યાઓમાં કોઈ સંખ્યાનું પુનરાવર્તન નથી થતું. ઝડપથી તો થોડો ખ્યાલ મેળવી દઉં છું મિત્રો, અનંત આવૃત અને અનંત અનાવૃત સંખ્યા વિશે હું તમને થોડીક માહિતી આપી દઉં છું. અનંત આવૃત એટલે એવી સંખ્યા કે દશાંશ ચિહ્ન પછી અમુક સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થતું હોય. અનંત તો હોય જ સંખ્યા, પણ અમુક સંખ્યાનું પુનરાવર્તન થતું હોય દશાંશ ચિહ્ન પછીની સંખ્યાનું, એટલે કે પોઈન્ટ પછીની સંખ્યાનું. દાખલા તરીકે હવે સાંભળજો, હું એમ કહું કે 2.535353535353 એમ પુનરાવર્તન થાય છે, તો અહીંયા 5 અને 3 નું વારંવાર પુનરાવર્તન થાય છે અનંત સુધી, 2.5353 એમ અનંત સુધી જતું હોય, બરાબર. તો આવી સંખ્યા છે ને અનંત આવૃત સંખ્યા કહેવાય. અહીંયા સુધીની સંખ્યાઓ છે આપણે સમય સંખ્યાઓ કહેશું, પણ જે અનંત અનાવૃત જે છે એને અસમય સંખ્યા કહેવાય છે. આ વર્ગમૂળ 2 છે એ અનંત અનાવૃત છે એટલે અસમય સંખ્યા છે. અનંત અનાવૃત કોને કહેવાય? તો કે જેમાં અનંત તો હોય જ સંખ્યા, પણ દશાંશ ચિહ્ન પછી કોઈ પણ સંખ્યાનું વારંવાર પુનરાવર્તન ન થતું હોય. 1.4 1 2 3 6 7 9 8 ગમે તે સંખ્યાઓ એવી રીતના અનંત સુધી ચાલી જતી હોય, આવી સંખ્યાઓને અનંત અનાવૃત સંખ્યા કહે છે. આ પાઈ જે છે આપણે પાઈ ભણ્યા છીએ, તમે અગાઉના ધોરણમાં પાઈ ભણી ગયા છો, સિમ્બોલ વર્તુળના ક્ષેત્રફળ માટે પાઈ, પાઈ આર સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળ, 2πr વર્તુળનો પરિઘ, આવું છે. એમાં જે પાઈ આવે છે એ આપણે 22 ના છેદમાં 7 લઈએ છીએ અથવા 3.14 લઈએ છીએ, એનું આસન્ન મૂલ્ય કહેવાય, નજીકનું મૂલ્ય છે, સન્નિકટ કિંમત છે એમની, એકદમ નજીકનું મૂલ્ય કહેવાય. મતલબ આશરે મૂલ્ય છે, અંદાજિત મૂલ્ય છે. હકીકતમાં એ 3.14 પછી અનંત સુધી સંખ્યાઓ જાય છે અને અનંત અનાવૃત છે પાછી, બરાબર. એટલે એ પાઈ પણ અસમય સંખ્યા છે. તો આવી બધી સંખ્યાઓને યાદ રાખજો, આ અસમય સંખ્યા છે. અને છેલ્લે વાસ્તવિક સંખ્યાઓમાં એન ડબલ્યુ ઝેડ ક્યુ અને આર, જો મિત્ર આમાં બધી બધો જ સમાવેશ થઈ જશે, એન ડબલ્યુ ઝેડ ક્યુ અને એન ડબલ્યુ ઝેડ ક્યુ આર, આવી રીતે આપણે યાદ રાખીશું. એન ડબલ્યુ ઝેડ ક્યુ અને આર, બરાબર. એન ડબલ્યુ ઝેડ ક્યુ આર, આ રીતે જો આપણે યાદ રાખીએ તો વિધાન સત્ય બનશે ડાબેથી જમણી તરફ. એમાં વાસ્તવિક સંખ્યાઓમાં પણ સમાવેશ થઈ જાય, સમય અને અસમય બે ભેગા મળીને વાસ્તવિક સંખ્યાઓ બનાવશે, બરાબર. હવે જુઓ કે કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે 6 સમય સંખ્યાઓ ગોતવાનું કીધું, 3 અને 4 વચ્ચેની, જો આપણે અહીંયા કીધું છે. હવે આપણે એટલું યાદ રાખીએ કે કોઈ પણ સમય સંખ્યા વચ્ચે ઘણી બધી સમય સંખ્યાઓ રહેલી હોય છે. હવે એના માટે જો અહીંયા 1.1 બીજો પ્રશ્ન, પહેલા પ્રશ્નની આપણે વાત કરી દીધી હતી કે શૂન્ય એક સમય સંખ્યા છે, પ્રશ્ન પૂછ્યો છે, જો હોય તેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકો. શૂન્ય સમય સંખ્યા છે કારણ કે આપણે એને પીના છેદમાં ક્યુ સ્વરૂપના, કોઈ પણ ના છેદમાં 1 તો હોય જ, એટલે 0 ના છેદમાં 1 આવા સ્વરૂપમાં દર્શાવી શકીએ. અને 0 માટે તો બીજી બાબત એ છે કે 0 ના છેદમાં 2, 0 ના છેદમાં 3, તમે કોઈ પણ સંખ્યા 0 ના છેદમાં લખી શકો કારણ કે એ 0 જ થાય એટલા માટે, બરાબર. તો આવા સ્વરૂપમાં આપણે લખી શકીએ, એટલે એ સમય સંખ્યાઓ છે. પછી 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ કીધું છે, જો અહીંયા 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ. તો આમના માટેનો એક ટ્રીક, 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ ગોતવા માટે આપણે 6 વત્તા 1 એટલે 7, 7ને યાદ રાખવાના. એ 7ને આપણે આ બંને સંખ્યાઓમાં ગુણીને ભાગી નાખવાના, બંને સંખ્યાઓ એટલે 3 અને 4 જોજો, બરાબર. જોજો 3 અને 4 વચ્ચેની કીધી છે એટલે આપણે આ 3 અને 4 વચ્ચેમાં
કેના વડે ગુણવાના? સાત વડે, કારણ કે આપણે છ સમય સંખ્યાઓ જોઈ છે. જો આ બીજો દાખલો, ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ, તો આપણે શું કરવાનું? સાત વડે ગુણીને ભાગી નાખવાના. એટલે ત્રણ ગુણ્યા સાતના છેદમાં સાત એટલે શું થઈ ગયું? એકવીસના છેદમાં સાત થઈ ગયા. અને ચાર બીજી સંખ્યા, ચાર આપણે આપેલી છે એટલે ચાર ગુણ્યા સાતના છેદમાં સાત કરો તો ચાર ગુણ્યા સાત એટલે અઠ્યાવીસના છેદમાં સાત થઈ ગયા. જો અહીંયા ગુણાકાર, એટલે હવે આની વચ્ચેની જે સંખ્યા હશે એ પાછી છ જ હશે અને આગળ વધારવાની સંખ્યા એકવીસના છેદમાં સાત છે તો એના પછીની સંખ્યા એટલે બાવીસના છેદમાં સાત, ત્રેવીસ છેદમાં સાત, ચોવીસના છેદમાં સાત, પચીસના છેદમાં સાત, છવ્વીસના છેદમાં સાત અને સત્યાવીસના છેદમાં સાત. અહીંયા છેદ ઉડતા નથી, છેદમાં સાત છે એટલે કોઈ તમારે પ્રશ્ન આવતો નથી. બરાબર, જ્યાં છેદ ઉડતો હોય ત્યાં છેદ ઉડાડવાનો છે. તો જો એકદમ સહેલું છે, એકવીસના છેદમાં સાત અને અઠ્યાવીસના છેદમાં સાતની વચ્ચે જે પણ સંખ્યા આવે બાવીસ ત્રેવીસ છેદમાં સાત મૂકતા જવાના. બરાબર, આ છ જ આવશે, તમારે જોતી હોય એટલી જ સમય સંખ્યાઓ મળશે તમને. અહીંયા છ માગી છે તો તમને એ છ જ મળશે. જો બાવીસથી માંડીને સત્યાવીસ સુધી છેલ્લે સાત મૂકતા જવાના છેદમાં. બરાબર, તો જુઓ એકદમ સહેલું છે. હવે તમને કંઈ પણ આવે, ઉદાહરણ આપણે એક જોયું હતું ગયા લેક્ચરમાં, તો બસ આ એ જ ઉદાહરણ જેવું છે. તમને એક અને બે વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ કીધી, આપણે છ વડે ગુણીને ભાગતા હતા, બસ આટલું જ છે. આમાં ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ કીધી છે. તમને ગમે તે રકમ કહે, ગમે તે સંખ્યાની વચ્ચે ગમે તેટલી સમય સંખ્યા, કે સમજો તમને ઘણી જાજી બધી તો પૂછવાની જ ન હોય, તમને પાંચ કે છ વધીને પૂછી શકાય. સાત કહીએ તો તમારે શું કરવાનું? સાત વત્તા એક એટલે આઠ વડે ગુણીને ભાગી નાખવાનું, જે સમય સંખ્યા હોય એના વડે. બરાબર છે મિત્રો, એકદમ ઈઝી છે. બરાબર, ત્રીજો દાખલો જુઓ, ત્રીજો પ્રશ્ન. ત્રણના છેદમાં પાંચ અને ચારના છેદમાં પાંચ વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ માંગી છે. જુઓ મિત્રો, પાંચ સમય સંખ્યા, તમારે કંઈ નથી કરવાનું. શું કરવાનું છે? ત્રણના છેદમાં પાંચ, ત્રણના છેદમાં પાંચ તમને આપી દીધેલા છે. તમારે તમને કેટલી સંખ્યા જોઈ છે જુઓ તો, પાંચ સમય સંખ્યા જોઈ છે એટલે તમારે શું કરવાનું? છ વડે ગુણીને ભાગી નાખવાનું અંશ અને છેદને. અંશનો ગુણાકાર કરો તો છ તેરી અઢાર, અઢારના છેદમાં પાંચ છ ત્રીસ, એટલે અઢારના છેદમાં ત્રીસ આવી ગયા. પછી કઈ સંખ્યાઓ છે? ચારના છેદમાં પાંચ. આ ચારના છેદમાં પાંચ છે એમાં પણ આપણે એ જ કરવાનું છે કે છ વડે ગુણીને ભાગી નાખવાનું છે. એટલે છ ચાર ચોવીસના છેદમાં ત્રીસ. જો ચોવીસના છેદમાં ત્રીસ, તો હવે તમારે જે પણ કંઈ સમય સંખ્યા જોઈ છે આમની વચ્ચે મળશે. ઓગણીસના છેદમાં ત્રીસ, વીસના છેદમાં ત્રીસ, એકવીસના છેદમાં ત્રીસ, બાવીસના છેદમાં ત્રીસ, ત્રેવીસના છેદમાં ત્રીસ, થઈ ગઈ પાંચ થઈ ગઈ. અને વધારે થઈ ગઈ તો તમારે નહીં લખવાની, આપણે શું લખવાનું? ફક્ત પાંચ કીધી છે તો પાંચ જ લખવાની. પણ આ તમે કરશો એટલે તમને જેટલી જોતી હશે એટલી જ સંખ્યાઓ મળશે, એથી વધારે પણ નહીં મળે. છેદ ઉડતા હોય તો જ ઉડાડવાના છે. અહીંયા ઓગણીસના છેદમાં ત્રીસ છેદ નથી ઉડતો, વીસના છેદમાં ત્રીસ લખો એટલે છેદ ઉડી જાય. દસ દુ વીસ, દસ ત્રણ ત્રણ એટલે બે ના છેદમાં ત્રણ, આવી રીતને બરાબર છેદ ઉડાડતા તમને આવડી જાય. બસ, તો જો આવી રીતે આપણે જોવાનું છે. અને બીજી વાત, હવે આમાં જો વિધાન સત્ય અને અસત્યની વાત છે એ આપણે શીખવાડ્યું એ જ પ્રમાણે આપણે એ પૂરું કરી જઈએ. દરેક પ્રાકૃતિક એ પૂર્ણ સંખ્યા છે. હા, શા માટે? કારણ કે આપણે જો ડાબીથી જમણી તરફ ખાલી દરેક પ્રાકૃતિકમાં પૂર્ણ સંખ્યાનો સમાવેશ થઈ જાય છે. એટલે કારણ આપવામાં એ જ કહેવાનું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યાઓમાં એ પૂર્ણ સંખ્યાઓ જ છે, કારણ કે પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પણ થઈ જાય છે. આટલું કહેવાનું છે. પછી દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તમે જો જમણીથી ડાબી તરફ આમ ઊંધી દિશામાં ચાલ્યા છો એટલે વિધાન અસત્ય થશે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે, વિધાન અસત્ય છે. નથી, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા નથી. એનું કારણ છે, મેં કીધું હતું ને અમુક વસ્તુ નડે. શું અહીંયા કહેવાનું છે? કારણમાં કોઈ એક પ્રતિ ઉદાહરણ આપી દેવાનું કે ભાઈ માઇનસ બે, માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ છે. એમાંથી કોઈ પણ એક ઉદાહરણ આપી દો કે ભાઈ માઇનસ ત્રણ છે અથવા માઇનસ બે જે છે એ પૂર્ણાંક સંખ્યા છે પણ પૂર્ણ સંખ્યા નથી. આ એક પ્રતિ ઉદાહરણ થયું એટલે અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, વિધાન અસત્ય છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ, તમે કઈ દિશામાં ચાલો જુઓ, સમય સંખ્યા
થી આમ પૂર્ણ તરફ, જમણે થી ડાબી તરફ, એટલે વિધાન અસત્ય થશે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી, કારણ કે સમય સંખ્યાઓમાં અપૂર્ણાંકોનો પણ સમાવેશ થઈ જાય છે. દાખલા તરીકે 3/2 એ પૂર્ણ નથી. જોવો અપૂર્ણ સંખ્યાઓ કહેવાય, 3/2 એટલે 1.5 થઈ ગયા દોઢ, એ પૂરું નથી, પૂર્ણ નથી. બરાબર, તો 3/2 જે છે એ સમય કહેવાશે, એના છેદમાં કયું સરું, પણ એ પૂર્ણ કહેવાશે નહીં. બરાબર, આટલો ખ્યાલ મેળવ્યા પછી હવે હું તમને સંખ્યા રેખા પર આજે અસમય સંખ્યાઓની આપણે વાત કરી હતી, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, જો 4 નહીં આવે ને આપણે માહિતી મળી. બરાબર, તો આ વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 એ આપણે સ્વાધ્યાય 1.2 ના છેલ્લા દાખલામાં જોશું. વર્ગમૂળ 5 ને આપણે સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવો. તો જો મિત્રો, હવે પછીનો આપણો ટોપિક છે કે સંખ્યા રેખા ઉપર આવી અસમય સંખ્યાઓ જે છે, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, આ વર્ગમૂળ 2, આ વર્ગમૂળ 3 અને હજી આવશે વર્ગમૂળ 5, આવી બધી સંખ્યાઓ જે છે અસમય સંખ્યાઓ, એને આપણે સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકાય એની આપણે માહિતી મેળવવાની છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.